દિયોદર નીલકંઠ મહાદેવ મંદિર આજે વહેલી સવારથી હર હર મહાદેવ બમ બમ બોલે ઓમ નમઃ શિવાયના નાદ સાથે ગુંજી ઉઠ્યું. ચારે તરફ શિવમય વાતાવરણ સર્જાયું છે. દિયોદરમાં છેલ્લા બે વર્ષથી શિવાલયો કોરોનાના કારણે મંદિરોમાં દ્વાર બંધ જોવા મળ્યા હતા, ત્યારે હવે કોરોના ધીમો પડતા ધાર્મિક સ્થળો પર મંદિરોમાં મા ભક્તોએ દર્શનનો લહાવો લીધો હતો. ત્યારે આજે મહાશિવરાત્રિ મહાપર્વ પર દિયોદરના નીલકંઠ મહાદેવ મંદિરે ભાવિ ભક્તોએ નીલકંઠ શિવાલયના દર્શન કર્યા હતા. દેશ વિશ્વ કોરોના મુક્ત બને સાથે યુક્રેન અને રશિયાના યુદ્ધમાં ભારત અને ગુજરાતના લાખો નાગરિકો ફસાયા છે, એ માટે અને આ બંને દેશો વચ્ચે યુદ્ધ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન બને એ માટે શિવભક્તોએ મહાશિવરાત્રિના આ પાવન પર્વ પર ભક્તોએ શિવજીને પ્રાર્થના કરી છે. દિયોદર ખાતે રબારીવાસમાં આવેલા 200 વર્ષ પુરાનું ઐતિહાસિક સુસ્તાનેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આ ઓગળજી મહારાજના પાવનભૂમિ ઉપર આવેલા શિવાલયના માત્ર દર્શન જ નહીં પવિત્ર ભાવ ઉત્પન્ન થાય છે, ત્યારે અહીંના સુસ્તાનેશ્વર મહાદેવના શિવાલયના દર્શન માત્રથી કેટલાય દિન દુખ્યાના દુઃખ દૂર થાય છે, ત્યારે અહીં શિવ ભક્તો દ્વારા રાત્રિ ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો છે અને હજારો ભક્તો હોય દર્શને આવે છે, પણ એના દર્શન કર્યા પછી કામના પૂરી મારો નાશ કરે છે. અને તો આ મંદિરમાં જે સંત ભક્તો જે આવે છે એ અને ક્રમના પૂરા આ સુસ્તાનેશ્વર મહાદેવ અને વગડ મહારાજ ભજક જે કોમ હોય છે એને પૂરા કરી શકે છે. જે અમે પાટણથી સ્પેશિયલ દર્શન કરવા માટે આવ્યા છીએ અને જે આજે પાટણની ધર્મોદરની બનાસકાંઠાની જે આજે તહેવાર સારો છે અને એના માટે આજે અમે બધા દર્શન ફૂલ ફેમિલી સાથે આવ્યા છીએ. આનંદનો દિવસ છે, એક મજા છે અને ભક્તિભાવ વચ્ચે આ જોડે ચડ્યું છે મહાદેવજીનું મંદિર. અને અહીંયા આપણે બધું એ રીતે ભગવાન પરમાત્મા બધાને શાંતિ આપે, કોના મા બાપો ચિંતા કરે છે અને જેથી કરીને બધાને શાંતિ થઈ જાય અને યુદ્ધનું સમાપન થઈ જાય, સમાધાન થઈ જાય. આજની મહામારી કોરોનાની આ ત્રીજી લહેર પણ થઈ અને એમાં પણ શિવજીએ દરેકને વધારે આયુષ્ય બક્ષી અને કોરોનાની મહામારીમાંથી મહાનાથે મુક્ત કર્યા છે, એ પણ મહા શિવજીની કૃપા છે. અને હાલમાં જે દેશ ઉપર વિદેશોમાં અને દુનિયામાં જેનો હાહાકાર મચી રહ્યો છે એવા યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ વચ્ચે પણ આપણા ભારતીયો જે ફસાણા છે એ પણ હેમકેમ પરત વિદેશ પરદેશ દેશમાં પરત ફરે તેવા શિવજીને હું પ્રાર્થના કરું છું. આજના સમયે પણ યુક્રેન ને રશિયા વચ્ચે વાતચીતથી અને યુદ્ધનું સમાપન થાય એવું પણ હું શિવજીને આજના પ્રસંગે પ્રાર્થના કરું છું. દર શિવરાત્રિએ મેળા જેવું આયોજન થાય જેથી દરેક ધર્મપ્રેમી જનતાએ અહીંયા દર્શનનો લાવો લે છે અને આ સાલ બે વર્ષ પછી આ સાલ પબ્લિકનો બહુ માહોલ જોવા મળી રહ્યો છે. અને આ વર્ષથી કે જે આપણે યુદ્ધ ચાલી રહ્યું છે યુક્રેન અને રશિયા વચ્ચે, એવી ભાઈ ભક્તોએ પ્રાર્થના કરેલ છે શ્રી ભોળાનાથને કે યુક્રેનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે રશિયા વચ્ચે અને યુક્રેન વચ્ચે એ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ જાય. કિશોર નાયક, જીટીવી ન્યૂઝ, દિયોદર.